પ્રિય સોરતા મિત્રો પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પાઠવું છું આપણે જીવન સંદેશની યુટ્યુબ મારફતે નવી શ્રેણીનો આરંભ કર્યો છે ગ્રેટ પ્રોમિસિસ ઇન ધ ન્યૂ ટેસ્ટામેન્ટ એની શરૂઆત આપણે કરી છે જેમાં આજે આપણે બીજા પ્રોમિસનો વિચાર કરવાના છે એનું શીર્ષક આપણે આપણે આ આ પ્રમાણે આપીએ છીએ ઠોકર નહીં ખાનાર માટે આશીર્વાદનું પ્રોમિસ આપેલું છે અને ચાવીરૂપ કલમ એ જીવંત વચન પવિત્ર બાઇબલમાં માથીની સુવાર્તા અગિયારમો અધ્યાય અને છઠ્ઠી કલમ છે ત્યાં લખેલું છે જે કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાય તેને ધન્ય છે અને લિવિંગ બાઇબલ જેને પવિત્ર બાઇબલ સરળ ભાષામાં ગુજરાતી આવૃત્તિ છે એમાં આવા શબ્દો લખેલા છે જેઓ મારા પ્રત્યે કંઈ સંદેહ રાખતા નથી તેઓ આશીર્વાદિત ધન્ય છે અને આ વાત પણ આપણને સ્પષ્ટ કહે છે પ્રોમિસ આપણને અહીં આપવામાં આવ્યું છે અહીંયા યોહાન બાપ્તીસમીને બંદીવાન કરવામાં આવ્યો હતો અને તેના સંબંધમાં પ્રભુ સુખ્રિસ્તે આ શબ્દો કહ્યા હતા જે આપજના અભ્યાસના વિષય તરીકે આપણને પ્રોમિસ આપે છે પરંતુ પ્રભુના અનુયાયી અગ્રગામી યોહાન વિશે પ્રભુએ પ્રથમ આ શબ્દો કહ્યા હતા તે આપણને પણ લાગુ પડે છે હવે યોહાન બાપ્તીસમી એ તો સમર્થ પ્રબોધક સિંહ જેવો હિંમતવાન હતો તેણે હેરોદ રાજાના ભાઈની પત્ની હેરોદિયા સાથેના તેના વિચારના પાપ વિશે જાહેરમાં પડકાર આપ્યો હતો અને પરિણામે તેની ધરપકડ કરવામાં આવી હતી અને પછી એને ગંદાતી ગેલછાની કબરમાં પૂરવામાં આવ્યો જ્યાં તેની તબિયત બગડી હતી અને એનો જુસ્સો પણ ઠંડો પડ્યો હતો મનમાં શંકા થઈ હતી અને એ વખતે તેણે પોતાના બે શિષ્યોને પ્રભુ યસુની પાસે મોકલ્યા હતા કે આવનાર તે તું જ છે કે અમે બીજા કોઈકની રાહ જોઈએ જો તમે ત્યાં બીજી અને ત્રીજી કલમ વાંચો તો ત્યાં એ વાત આપણને વાંચવા મળે છે ત્યાં બીજી અને ત્રીજી કલમ કહે છે હવે યોહાનને કેદખાનામાં ખ્રિસ્તના કામ સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને તેને પૂછાવ્યું કે આવનાર તે તું જ છે કે અમે બીજાની રાહ જોઈએ આ યોહાને પોતાના બે શિષ્યોને મોકલ્યા પણ ત્યાર પછી એ પ્રશ્નના જવાબમાં ઈસુ તેને જવાબ આપે છે ચોથી અને પાંચમી કલમ માંથી અગિયારમો અધ્યાએ ત્યારે ઈસુએ તેઓનો ઉત્તર આપ્યો કે તમે જે જે સાંભળો છો ને જુઓ છો તે જઈને યોહાનને કંઈ દેખાડો કે આંધળા દેખતા થાય છે પાંગડા ચાલતા થાય છે રક્તપિતયાઓ શુદ્ધ કરાય છે ને બેરા સાંભળતા થાય છે મુલાં ઉઠાડાય છે ને દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે અને પ્રભુ યસુખ્રિસ્તે એમનો આ જવાબ એ યોહાનને આપ્યો હતો અને યોહાનને જણાવ્યું હતું કે આ જે ચમત્કારો છે એ ચમત્કારો હું મસી છું એનું પ્રમાણ છે એની સાબિતી છે અને એ રીતે ઈસુએ યોહાન બાપ્તીસમીને જવાબ આપ્યો હતો આ બધા કાર્યો પ્રમાણિત કરતા હતા કે તું જે આવનારની રાહ જોઈએ છે એ જ હું છું હવે આ સમયે ઈસુ આગળ વધે છે અને જણાવે છે કે જેઓ મારા પ્રત્યે સંદેહ રાખતા નથી તેઓ આશીર્વાદિત છે અને તેઓને માટે આ વચન આપવામાં આવ્યું છે હવે જ્યારે આ વિધાનને આપણે વિચારીએ છીએ ત્યારે આજના મનનની અંદર આપણે ત્રણ વાતોનો આની અંદર અર્થ રહેલો છે આ વિધાનમાં અંતર્ગત ત્રણ વાતો રહેલી છે એનો આજે આપણે વિચાર કરવાનો છે હવે આ વિધાનનો પ્રથમ અંતર્ગત અર્થ એ છે કે પ્રભુ સર્વ રીતે પ્રેમાળ અને સર્વજ્ઞ છે તે તેમના લોકો સાથેના સઘળા વ્યવહારમાં સર્વશક્તિમાન છે આ પ્રથમ વાત આ પ્રથમ મહાન સત્ય પ્રભુ આપણા પ્રભુનું આ વચનમાં સૂચિત કરેલું છે કે ઈસુ યોહાનની વિનંતી વસે વધુ જાણતા હતા યોહાન ક્યાં હતો યોહાન બંદીખાનામાં હતો શા માટે તે ત્યાં હતો અને એ ઈશ્વર જાણતા હતા ઈસુ જાણતા હતા અને વધુમાં તે યોહાનના બંદીવાસને અટકાવી શકતા હતા ચમત્કાર કરીને તેનો છુટકારો કરી શકતા હતા પણ તેમણે યોહાનને ફક્ત સંદેશો જ મોકલ્યો હતો અને ચોથી અને પાંચમી કલમ જેમ વાંચી એમ ઈસુનો એ જવાબમાં એમણે યોહાનને કેવળ એ કાર્યોની વાત કરી કે જે એમના મસીહાપણાને પ્રમાણિત કરતું હતું પણ તમે જુઓ તો ત્યાં યોહાન યોહન રે એવી ઈશ્વરની ઈચ્છા હતી અને માટે એને બંદીખાનામાં જ રહેવા દીધો આગળ જતાં એનો શિરોચ્છેદ કરવામાં આવ્યો પણ તેમ છતાંય જુઓ તો યોહન બાપ્તીસમીની કેવી અજાયબ જેવી તક હતી જો તમે અગિયારમી કલમ વાંચો તો યોહન વિશે એવું લખવામાં આવ્યું પ્રભુ શું કહે છે હું તમને ખચિત કહું છું કે સ્ત્રીઓથી જેટલા જન્મ્યા છે તેમાં યોહાન બાપ્તિસ્મી કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી આવી મોટી તક યોહન બાપ્તીસમીને મળી હતી લુકની સુવાર્તા પહેલાં અધ્યાયમાં પંદરમી કલમમાં લખવામાં આવ્યું છે પવિત્ર આત્માથી ભરપૂર હતો એવી વાત લખવામાં આવી છે હવે તમે આપણે આ બધું કહ્યા પછી એવો વિચાર આપણને આવી શકે કે પ્રભુ કહી રહ્યા હતા કે યોહાન તું બંદીખાનામાં છે એ હું જાણું છું પરંતુ તેનો કોઈ વાંધો નથી હું જે કરું છું એ હું પોતે જાણું છું એટલે એ દ્વારા પ્રભુ એને એવું કહેવા માગતા હતા કે પરિસ્થિતિનું જે નિયંત્રણ છે એ મારા હાથમાં છે હું નિયંત્રણ ધરાવું છું અને મારી ઈચ્છા તે સૌથી ઉત્તમ છે એવું તે યોહાનને કહેવા માગતા હતા હવે આ બધું આપણને આશીર્વાદરૂપ છે એ આપણે જોઈ શકીએ છીએ એક વર્થમાં આપણે બંદીખાનામાં છીએ અથવા આપણે હતા અથવા તેમ થશે એવું બની શકે કદાચને હમણે તમે બંદીખાનામાં છો પણ મહિમામાન સત્ય એ છે કે પ્રભુ તમારા વિશે બધું જાણે છે તે તમને પ્રેમ કરે છે તમારો છુટકારો કરી શકે છે અને છતાંય તે તેમ કરતા નથી તે તમને મૃત્યુથી નીપજેલી ખોટ વીર નિરાશામાં દુઃખમાં અથવા તો માંદગીના બંદીવાસમાં મૂકી શકે છે તેવું શા માટે કરે છે હવે તમે જુઓ તો શા માટે છુટકારો તે કરતા નથી આપણે જાણીએ છીએ રૂમી આઠ અને અઠ્યાવીસમાં એ પ્રભુની જે યોજના હતી એ ગજબની યોજના દરેકને માટે અને એથી રૂમી આઠ અને અઠ્યાવીસમાં એ ઈશ્વરની યોજના એ હતી કે વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેલા તેડાયેલા છે તેઓને એકંદરે સગડું હિતકારક નીવડે છે અને આ ઈશ્વરની ઉત્તમ ઈચ્છા હતી કે પ્રભુ જે કરી રહ્યા હતા એ ઉત્તમ હતું અને એથી એ પોતે એક રૂપરેખા આપે છે કે ઈશ્વરની યોજના એના જીવનને માટે હતી અને તમારાને મારા જીવન માટે પણ એ છે અને એથી જ દાઉદ રાજાએ આવો વિચાર કર્યો શાસ્ત્ર એકસો આડત્રીસ અને આઠમી કલમમાં કહે છે મારા સંબંધનું જે સર્વ પ્રભુ પૂર્ણ કરશે તું તારા હાથના કામનો ત્યાગ ન કર અને એ જાણતો હતો કે ઈશ્વર મારા જીવનમાં જે કંઈ કરે છે એ બધું ઉત્તમ જ કરે છે સારું જ કરે છે સરવાળે બધું સારું રહેવાનું છે અને એથી કરીને ઈશ્વરના કામ ત્યાગ ન કરે ઈશ્વર એવું અહીં ગાળી ગીત કરતા કહે છે આ કેવું અદ્ભુત આપણને કહેવામાં આવ્યું છે યુવાનની સુવાર્તાના તેરમા અધ્યાયની આઠમી કલમ વાંચો તો ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોના પગ ધુએ છે અને પિત્તર કહે છે ના ના હું તને એ પ્રમાણે નહીં ખરવા દઉં અને પ્રભુ ઈશુ એને કહે છે કે જો હું તારા પગ નહીં ધોઉં તો તારે મારી સાથે કંઈ લાગભાગ નથી પ્રભુ ઈશુ તમારા મિત્ર છે પ્રભુ ઈસુ તમારા ઘેટા બાળક છે પ્રભુ ઈસુ તમારા તારનાર છે અને પ્રભુ ઈસુ તમારા પ્રભુ છે તમારું જીવન તેમની રક્ષિત રક્ષણ નીચે રહેલું છે અને તમારા જીવનમાં જે કંઈ બને છે એ એમની યોજના અને હેતુ પ્રમાણે કરી રહ્યા છે તમારા માટે તમારી મારફતે તેમના હેતુને તે પૂર્ણ કરી રહ્યા છે તેમણે કદી ભૂલ કરી નથી અને તમારી સાથે અને તેમના કોઈ પણ લોકોની સાથેના વ્યવહારમાં એ કદી ભૂલ કરશે નહીં પણ આમ અનુભવીએ છે મુશ્કેલીઓ અને તકલીફો ત્યારે આપણને મુશ્કેલ લાગે છે એ વાત સ્વીકારવાની વસ્તુઓ જીવનમાં વિપરીત બને ત્યારે મુશ્કેલ લાગે કે ઈશ્વર શું ખરેખર મારા પર પ્રેમ કરેશ મારી કાળજી રાખે છે તે વિશે આપણને શંકા થાય પણ તેમ છતાં એ કે આ પ્રથમ સત્ય આપણને કહે છે કે પ્રભુ એ પ્રેમાળ છે સર્વજ્ઞ છે અને એમના વ્યવહારમાં તે સર્વશક્તિમાન છે એ વાત સાચી છે આ વાત આપણને બીજા વિધાન તરફ દોરી જાય છે આ વિધાનનો બીજો અંતર્ગત અર્થ એ છે કે પ્રભુના લોકો કેટલીક વખત તેમના વ્યવહાર સામે પ્રશ્ન કરે છે તેઓને ખોટું લાગે છે કે મારા જીવનમાં ઈશ્વર આવું કેમ કરે છે તેઓ નિરાશ થાય છે શંકા કરે છે અને તેઓ એમના જીવનની અંદર તેઓ બીકથી ભરાયેલા છે એવું લાગે અને સાથે ઈશ્વરના વ્યવહારમાં ઈશ્વર પ્રેમ અને એમનું ઢાપણ છે એ સુમેળ ખાતું નથી એવું તેમને લાગે બંદીવાસમાં રહેલા યોહનને આવો એનો વિચાર કરો એને એવું લાગ્યું નહીં કે પ્રભુ મારા પ્રત્યે કઠોર બન્યા છે ઈશ્વરે તેના જીવનમાં આવી પરિસ્થિતિ શા માટે મૂકી હતી એવો પ્રશ્ન યોહાને ઈસુને કર્યોને એ પ્રભુનો શું વિશ્વાસુ સેવક નહોતો સત્યનો ઉપદેશ કરવામાં તે અડગ અને વફાદાર નહોતો એ છતાં પણ એના જીવનમાં એ પરિસ્થિતિ ઊભી થઈ હતી હવે જો તમે બાઇબલના બીજા પાત્રોનો વિચાર કરો આવું કયા પછી તો આપણને એવું સ્પષ્ટ ખબર પડે કે આપણો જે ગોત્રપતિ અયુબનો વિચાર કરો તેના જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓનો સમય આવ્યો જીવનમાં કેવી ખોટ એણે અનુભવી હતી કેવી અણધારી આફતો એના જીવનમાં આવી હતી કેવી આશાભંગનો તેણે અનુભવ કર્યો હતો અને શું ઈશ્વર તેને પ્રેમ રાખ પ્રેમ રાખતા હતા કાળજી રાખતા હતા શું અયુબ વિશે પ્રભુ બધું જ જાણતા નહોતા અને તેમના કોઈક ડાપણ અને પ્રેમાળ હેતુ માટે એ કસોટીઓનો મુશ્કેલીઓ તેના પર આવવાની તેમણે મંજૂરી આપી હતી અને આમ બને ત્યારે શા માટે એવો પ્રશ્ન કોઈ પણ વ્યક્તિને થાય તેવો પ્રશ્ન પૂછવો સરળ છે પ્રશ્ન પાછળ ભયાનક વિચાર રહેલો છે કે ઈશ્વર મને પ્રેમ કરતા નથી અને એથી કરીને તમે જુઓ તો જ્યારે માર્કની સુવાળતા તમે વાંચો ચોથો અધ્યાય આડત્રીસમી કલમમાં ઈસુ સાથે હતા હોળીમાં અને એ શિષ્યો મુસાફરી કરી રહ્યા હતા ને દરિયામાં ભયંકર તોફાન થયું ત્યારે એ શિષ્યોએ શું કીધું કે અમે નાશ પામીએ છીએ સ્વામી એની શું તને ચિંતા નથી આપણા જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે એક કે બીજા સમયે આપણે પણ શિષ્યોની જેમ જ એવો પ્રતિભાવ આપીએ છે કે શું ઈશ્વર તમને મારા જીવનની પડી નથી મારા જીવનની કાળજી નથી જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણો વિશ્વાસ અસ્થિર બને છે આપણે નારાજ થઈએ છીએ અથવા અંગ્રેજીમાં જેમ કહે છે સ્ટમ્બલ આપણે ઠોકર ખાઈએ છીએ પણ તમે જુઓ તો બાઇબલના કેટલા બધા પાત્રો આપણને એ વાતની યાદ દેવડાવે છે જો તમે એ જૂના કરારમાં સાદરાક મેશાક અને અભેદનગોનો વિચાર કરો એમણે ઠોકર ખાધી નથી એમના જીવનમાં જે બન્યું એ વિશે જો તમે વાંચો તો દાનિયલનું પુસ્તક ત્રીજો અધ્યાય અને સત્તર અને અઢારમી કલમમાં આવું લખવામાં આવ્યું છે ત્યાં કહે છે કે જ્યારે એમના માટે એ અગ્નિની ભઠ્ઠી તૈયાર કરવામાં આવી કે છે અમારો ઈશ્વર જેની અમે ઉપાસના કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે અને હે રાજા તે અમને આપના હાથમાંથી છોડાવશે પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા આપે ખચિત જાણવું કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહીં તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિનો પૂજીશું નહીં સાદરાગ મેસા કે અભિનકોએ એવો વિચાર કર્યો ને કે અમારા જીવનમાં આવું શા માટે બન્યું તમે જુઓ તો એને એનો ત્ર આગળ વાંચો તો ત્યાં ગાડી એ સ્પષ્ટ લખવામાં આવ્યું છે ત્યાં પ્રેરિતોના કૃત્યની અંદર પણ તમે વાંચો તો નવા કરારમાં પણ પાઉલ વિશે આપણે વાંચીએ એને કેવી મુશ્કેલીમાંથી પસાર થયો પણ તેણે ઠોકર ખાધી નહીં અને અહીંયા તમે જુઓ તો એ વાત પણ આપણને સ્પષ્ટ જોવા મળે છે અયુબ અયુબ વિશે ફરીથી વિચાર કરીએ તો ઓગણીસમા અધ્યાયની અંદર અયુબ વિશે આવું લખવામાં આવ્યું ઓગણીસમા અધ્યાયની પચીસમી કલમ અને છવ્વીસમી કલમ વાંચો તો ત્યાં અયુબ વિશે લખવામાં આવ્યું કે છે કે અયુબ ઓગણીસમો અધ્યાય પચીસ અને છવ્વીસમી કલમમાં અયુબ કહે છે પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ વગર શરીરે હું ઈશ્વરને જોઈશ અને એ વાત એને ખબર હતી અને એથી જો ત્રેવીસમો અધ્યાય જોવો અયુબનું પુસ્તક અને ત્યાં પણ આવું લખવામાં આવ્યું છે દસમી કલમની અંદર ત્યાં કહે છે પરંતુ મારી ચાલચલગતને તે જાણે છે અને મને તે પારખશે ત્યારે હું સોના જેવો નીકળીશ અને આ તેનો વિશ્વાસ હતો કે પ્રભુ એને સોના જેવો બનાવશ એટલે તમે જુઓ તો મુશ્કેલીઓનું રૂપાંતર થઈ શકે છે અને દુઃખમાં આનંદ આપણને મળે મુશ્કેલીમાં ધૂંધળું દેખાય ત્યારે આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ હા મહિમાવંત રીતે આપણું બદલાણ રૂપાંતર થઈ શકે છે અને યાદ છે એ પ્રસંગની વાત આપણે અગાઉ એકવાર કરી હતી અને પાઉલ અને શિલાસ પ્રેરિતોના કૃત્યના પચીસ સોળમાં અધ્યાયની પચીસમી કલમમાં અને ત્યાં તમે જુઓ તો રાતે તેઓ ઈશ્વરની ઉપકાર સુધી કરતા હતા અને આવો અનુભવ કેટલા બધા હજારો પ્રભુના લોકોએ અનુભવ્યો છે ભયંકર દુઃખમાંથી પસાર થયા પણ પ્રભુ પર ભરોસો રાખ્યો ઠોકર ખાધી નહીં ઈશ્વર પર ભરોસો રાખ્યો કારણ કે તે જાણતા હતા કે ઈશ્વરની કૃપા હંમેશા પૂરતી જ ઈશ આપણને ઈશ્વરની કૃપાની જરૂર છે આ બધા પરિસ્થિતિમાંથી પસાર થઈએ ત્યારે ઈશ્વરની કૃપાની જરૂર છે અને દરેક સમયે એ ઈશ્વરની કૃપા આપણા માટે ઉપલબ્ધ છે બીજો કરણથી નવ અને આઠને ફરીથી આપણે યાદ કરીએ છીએ ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૂક રૂપા કરવાને સમર્થ છે એ માટે તમે સર્વ સારા કામોની વૃદ્ધિ કરતા રહો અને આ વાત આપણને યાદ દેવડાવે છે આ પ્રભુના સેવકોએ કદી ઠોકર ખાધી નહીં પ્રભુ મારા જીવનમાં આવું તમે કેમ કરો છો એવો કદી પ્રશ્ન પૂછ્યો નહીં એમના વિશ્વાસમાં તેઓ સ્થિર રહ્યા અડગ રહ્યા અને આ વાત આપણને ત્રીજી વાત તરફ દોરી જાય છે ત્રીજા વિધાન તરફ આ વિધાનનો ત્રીજો અંતર્ગત અર્થ એ થાય કે જો પ્રભુના લોકો કસોટી અને મુશ્કેલીના સમયમાં ઠોકર ખાય નહીં તો તેઓને વિશેષ આશીર્વાદ આપવાનું વચન આપેલું છે આ કોણે આપ્યું છે પ્રભુ યુસુ ખ્રિસ્તે આપણને વચન આપેલું છે ઠોકર ખાશો નહીં મારા વિશે સંદેહ લાવશો નહીં તો તમારા માટે આશીર્વાદ છે અને આશીર્વાદનું વચન પ્રભુએ આપણને આપેલું જ આપણે ઠોકર ખાતા નથી ઈશ્વરના માર્ગમાં આડા આવતા નથી પ્રભુ જે કરે છે એ બરાબર કરે છે એ હંમેશા ઉત્તમ કરે છે અને માટે આપણે તેના પર ભરોસો રાખીએ એ બહુ અગત્યનું છે અને જ્યારે એ પ્રમાણે કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને ત્રણ ઘણા આશીર્વાદો આપે છે ત્રેવડા આશીર્વાદો પ્રભુ આપણને આપે છે એ ત્રેવડા આશીર્વાદો કયા છે તમે જુઓ તો પ્રથમ જે આશીર્વાદ છે એ તો શાંત હૃદયનો આશીર્વાદ છે અને ત્યાં અયુબના પુસ્તકની અંદર ફરીથી જો તમે જુઓ તો અયુબના પુસ્તકના પુસ્તકમાં બાવીસમાં અધ્યાયની એકવીસમી કલમમાં આવું લખવામાં આવ્યું છે અને ત્યાં ગાડી અયુબના પુસ્તકમાં બાવીસમાં અધ્યાયની એકવીસમી કલમમાં કહેવામાં આવ્યું છે કે હવે તેની ઓળખાણ કર અને શાંતિ મરે અને તેથી તારું ભલું થશે તેની ઓળખાણ કર અને શાંતિ મરે અને એથી કરીને જ્યારે આપણા જીવનની અંદર એવા તોફાનો આવે છે મુશ્કેલીઓ આવે છે વિકટ પરિસ્થિતિઓ આવે છે ત્યારે અયુબ આપણને સલાહ આપે છે એમની ઓળખાણ કર એ મુશ્કેલીના સમયમાં એ પ્રભુ પણ એ એના નિયંત્રણમાં જ છે બધું એ ઈશ્વરની ઓળખાણ કર અને જ્યારે એ પ્રમાણે કરીશ ત્યારે તને આશીર્વાદ મળશે મુશ્કેલીના સિમયમાં ઈશ્વરની ઓળખ કરવી તે હંમેશા સારું છે પણ એની ઓળખ કરવી તે શું છે અને તેમના ભરોસો તેમના પર ભરોસો રાખવો એ શું આપણે એ દ્વારા કહીએ છીએ તે આપણને જણાવીએ જણાવે છે કે આપણા હૃદયમાં અદ્ભુત શાંતિનો આશીર્વાદ તે આપશે અને એથી ફિલિપીની મંડળીને લગતા પાવલ પ્રેરિત કહ્યું ચોથા અધ્યાયની સાતમી કલમમાં ઈશ્વરની જે શાંતિ સર્વજ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયો અને મનોની સંભાળ રાખશે અને અહીંયા તમે જુઓ તો એ શાંતિનો આશીર્વાદ શાંત હૃદય પ્રભુ આપણને આપે છે બહાર ગમે તોલું તોફાન હોય બરાબર છે એક પાળક સાહેબના જીવનમાં બહુ બધી મુશ્કેલીઓ અને પછી લોકો એમને જોતા અને એમના જીવનની એ બધી મુશ્કેલીઓનો વિચાર કરતા કે આ તો સેવક છે પ્રભુની બીકરમાં ચાલનાર એવા સેવક છે તો એમના જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ કેમ આવેલી છે અને પછી લોકો એમને પ્રશ્ન પૂછતા કે સાહેબ તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવેલી છે ત્યારે એ સેવકે શું જવાબ આપ્યો તમને ખબર છે સેવકે કહ્યું કે તોફાન બહાર છે મારી અંદર નથી અને ભલા મિત્રો એ બહુ મોટો તફાવત સર્જે છે બહારનું તોફાન કદાચ અસર ન કરે ઘણીવારે બહારનું તોફાન ગમે તેલું મોટું હોય તો એ ઓછું લાગે પણ અંદરનું તોફાન હોય ને એ બહુ મોટું હોય એ અંદરના તોફાનને ઝીલવું એમાં જીવવું એ ખરેખર બહુ મુશ્કેલ હોય છે અને એથી જ્યારે ઈશ્વરને શોધીએ છીએ મુશ્કેલીના સમયમાં ત્યારે આપણે યાદ રાખીએ પ્રભુનો આ પહેલો આશીર્વાદ આપણને મળે છે અને એ તો એ હૃદયની શાંતિ મનની શાંતિ અને અહીંયા જેમ ફિલિપીની મંડળીને કીધું કે ઈશ્વરની શાંતિ જે સમસ્તી શક્તિની બહાર છે તે ખ્રિસ્તી શુંમાં તમારા હૃદયોની અને મનોની સંભાળ રાખશ આ પહેલો આશીર્વાદ જેઓ પ્રભુ પર ભરોસો રાખે છે તેઓને આપવામાં આવે છે જેઓ ઠોકર ખાતા નથી સંદેહ લાવતા નથી એવા લોકોને માટે ઈશ્વરે આપેલો આ આશીર્વાદ છે પ્રોમિસ છે કે તમારા હૃદયોમાં શાંતિ રહેશે બીજો જે આશીર્વાદ આપણને મળે છે તો એ સમર્પિત કરેલી ઈચ્છાનો આશીર્વાદ અને દાઉદ રાજા ગીતશાસ્ત્ર એકત્રીસ અને પંદરમાં આવું કહે છે મારા સર્વ પ્રસંગો તારા હાથમાં જ આ કેવું અદ્ભુત છે ગીતકર્તાએ અનુભવ્યું કે મારું જે જીવન છે મારા જીવનમાં ઉદભવતા બધા સારા નરસા બધા પ્રસંગો ઈશ્વરના હાથમાં છે અને આ અદ્ભુત વસ્તુ છે આપણે ગીત ગાઈએ છીએ મારા બધા પ્રસંગો તમારા હાથમાં છે મારા ઈશ્વર હું તમને તેઓને ત્યાં ઈચ્છું છું એટલે મારું જીવન મારા અવસરો મારા વાલાઓ મારા વ્યવસાય મારા સર્વસ્વમાં હું તમારી સંભાળ હેઠળ છું અને એથી કરીને કેવી રાહત આપણને પ્રાપ્ત થાય છે ઈશ્વર આપણી સાથે છે અને એના કારણે આપણે આપણી ઈચ્છાઓને સમર્પિત કરીએ છીએ અને એથી ગીતશાસ્ત્રને આ સાડત્રીસમાં અધ્યાયની અંદર પાંચમી કલમમાં એવું લખવામાં આવ્યું તારા માર્ગો યહો અને સોંપ અને તેમના પર ભરોસો રાખ તે તને ફળીભૂત કરશ અને એ વાત સાચી છે આપણી ઈચ્છાઓ આપણે ઈશ્વરને સમર્પિત કરીએ છીએ એમના પર ભરોસો રાખીએ છીએ ત્યારે એ આપણને ફળીભૂત કરે છે આ બીજો આશીર્વાદ છે અને ત્રીજો આશીર્વાદ એ તો ફળવંત સાક્ષીનો આશીર્વાદ પ્રભુ આપણને આપે છે ફરીથી એ સાદરાખ મેસાગ અને અભેદકનો વિચાર કરીએ તો પ્રભુ માટે કેવી અજાયબ જેવી સાક્ષી તેઓએ આપી તેમના પર ભરોસો રાખીને તેઓ કેવા કેટલા બધા ફળ લાવ્યા હતા એ વાત આપણને વાંચવા મળે છે અને જો તમે સમય મળે તો દાનિયલનું પુસ્તક ત્રીજો અધ્યાય છવ્વીસથી ત્રીસ કલમ વાંચજો કે રાજા એ નમુખાર નેસાર રાજાએ અગ્નિ પાસે જે ભઠ્ઠી હતી આવીને કીધું તમે બહાર આવો અને પછી ત્યાં ગાડીએ ઉમરાઓ નાયબ ઉમરાઓને કેટલા બધા મોટા મોટા આગેવાનો ત્યાં હતા એ તેમણે જોયું કે આમને તો કશું થયું નથી અને આ ત્રીજો આશીર્વાદ છે કે ફળવંત સાક્ષી લોકોએ જોયું કે તેઓ સાચા ઈશ્વરને માનનારા હતા તેઓને કસોટીઓમાંથી પસાર થવાનો હુકમ આપ્યો હતો રાજાએ પણ તેઓએ ઠોકર ખાધી નહીં એ વાત અને જ્યારે ખૂ ઠોકર ખાધી નહીં ત્યારે શું બન્યું એના પરિણામો ત્યાં આપણને જોવા મળે છે અને પાઉલ પ્રેરિત એવું સ્પષ્ટ કહ્યું ફિલિપિને મંડળીને લગતા એણે પહેલાં અધ્યાની બારમી કલમમાં કહ્યું કે મને જે જે દુઃખો પડ્યા તે સુવાર્તાને વિઘ્નરૂપ થવાને બદલે તેનો પ્રસાર થવામાં સહાયભૂત થયા એ તમે જાણો એ હું ઈચ્છું છું એટલે મુશ્કેલી આવે તો કંઈ વાંધો નહીં એ વિઘ્નો આપણને એ સુવાર્તાના ફેલાવામાં એ વિઘ્નરૂપ બનતા નથી અને પછી ત્યાં ગાડી ઓગણત્રીસમી કલમ વાંચો તો ત્યાં કહે છે કેમ કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહીં પણ તેની ખાતર દુઃખ પણ સહેવું એ માટે ખ્રિસ્તે ખ્રિસ્તને વાસ્તે આ કૃપાદાન તમને આપવામાં આવ્યું છે અને એથી જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ આવે ને ત્યારે ગભરાઈ જશો નહીં પ્રભુનું નિયંત્રણ હંમેશા રહેશે અને એથી આપણે આવી પ્રાર્થના કરીએ આવો પ્રાર્થનામાં જોડાય પ્રાર્થના કરીએ પ્રભુ તમારા વચન પ્રમાણે મને આશીર્વાદ આપો હું દુઃખમાં કસોટીમાં વીરમાં છું પરંતુ તમારા વિશે હું ઠોકર ખાતો નથી તમારા તરફથી એ બધું આવેલું છે એ વાતને હું સ્વીકારું છું કસોટીમાં મારા સમયને મોટા આશીર્વાદમાં ફેરવી નાખો મારા દ્વારા અન્ય માટે આશીર્વાદનું કારણ બનાવો તમારા કૃપાળું વચન મારફતે મને આશીર્વાદ આપો આ મેન તમારી સાથેના તેમના બધા જ વ્યવહારમાં તમે તેમના પર ભરોસો રાખો તો તે ખરેખર તમને આશીર્વાદ આપશે